સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. લાંબો પાંચમથી રવિ સિઝનની સિંચાઈ માટે દાંતીવાડા ડેમમાંથી છોડાશે પાણી. જોકે પાણીના ભાવમાં 7.5% જેટલો ધરખમ વધારો કરી દેવાતા લાભાર્થી ખેડૂતો લાલઘૂમ. ડીસા ખાતેના ટીસીડી ગ્રાઉન્ડ પર ઉત્તર ગુજરાતની પ્રથમ T20 પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ. 170 જેટલી સ્પર્ધક ટીમો વચ્ચે ખેલાશે રસપ્રદ મુકાબલા. પતિના દીર્ઘાયુ માટે બનાસકાંઠાની સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કડવા ચોથના વ્રતની કરાઈ ઉપાસના. પાલનપુરમાં પ્રજાપતિ સમાજની વ્રતધારી મહિલાઓએ કરી વિશેષ પૂજા અર્ચના. સતત 14 વર્ષ સુધી ચંબલની ખીણમાં ખોફનો પર્યાય બની ગયેલા ખૂંખાર ડાકુ પંચમસિંહની બીકે ન્યૂઝ ચેનલ સાથે ખાસ મુલાકાત. પરિસ્થિતિ જ વ્યક્તિને મજબૂર બનાવતી હોવાનો ડાકુ પંચમસિંહનો દાવો. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. બનાસકાંઠાના દાંતીવાડા જળાશયમાં ચોમાસા દરમિયાન સંગ્રહાતું વરસાદી પાણી શિયાળુ અને ઉનાળુ સિઝનમાં સિંચાઈ માટે અપાતું હોય ડેમના પાણીથી સિંચાઈ કરતા ખેડૂતો માટે આ પાણી આશીર્વાદરૂપ બને છે. જોકે આ વર્ષે દાંતીવાડા ડેમમાંથી ખેતી માટે અપાતા પાણીના ભાવમાં 7.5% વધારો કરી દેવાતા ખેડૂત આલમમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી લાભ પાંચમના દિવસથી દાંતીવાડા ડેમનું પાણી સિંચાઈ માટે નહેરમાં છોડવાની આગોતરી જાહેરાત સિંચાઈ વિભાગ દ્વારા કરાઈ છે, જેથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ડેમ ચાલુ સાલે છલોછલ ભરાયેલ હોય ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ સાલે અતિવૃષ્ટિ થતાં પાક ધોવાણ તેમજ જમીન ધોવાણને કારણે ચોમાસુ સિઝન નિષ્ફળ થઈ ગઈ છે. પરંતુ દાંતીવાડા ડેમમાં પાણીની સારો સંગ્રહ થતાં ચોમાસુ સિઝનમાં ખેતીને થયેલું નુકસાન સરભર થાય તેવું દેખાઈ રહ્યું છે. જો કે આ વખતે સરકાર દ્વારા ખેતી માટે અપાતા પાણીના ભાવમાં 7.5% વધારો કરાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને સરકાર દ્વારા પાણીનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. દાંતીવાડા જળાશયમાં ચાલુ વર્ષે રવિ સિઝન માટે ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે 5 પાણ સાથે 25,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ ચાલુ સાલે પ્રતિ પણ દીઠ 307.45 રૂપિયા તથા 20% લોકલ ફંડ પેટે 61.50 રૂપિયા મળી કુલ 368.96 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ નક્કી વસૂલ કરવાનો નિર્ણય કરાયો છે. એટલે કે ગત વર્ષ કરતાં 7.5% વધારો ખેડૂતો ઉપર નાખવામાં આવતા ખેડૂતો સમસમી ઉઠ્યા છે અને પડતા ઉપર પાટું જેવો આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ ઉઠવા પામી છે. આ બાબતે તાજેતરમાં સિંચાઈ વિભાગમાં મળેલી ખેડૂત પ્રતિનિધિઓ તેમજ પિયત મંડળીઓની મિટિંગમાં પણ ભાવ વધારો તેમજ નહેર રિપેરિંગની ટેન્ડર પ્રક્રિયા સામે પણ વિરોધ ઉઠ્યો હતો. સામાન્ય રીતે દર વર્ષે દાંતીવાડા ડેમનું પાણી ઓક્ટોબર મહિનામાં સિંચાઈ માટે છોડવામાં આવે છે અને નવેમ્બર મહિનામાં નહેરનું રિપેરિંગ કામ કરવામાં આવે છે, જેમાં અમુક કામો બાકી રહી જાય છે. પરંતુ નહેરો પૂરતા પ્રમાણમાં રિપેરિંગ થઈ નથી. પાણી છોડવા આડે થોડા દિવસો જ બાકી છે. સરકારી તંત્ર દ્વારા નહેર રિપેરિંગની કામગીરીમાં વેટ વળાતી હોય જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે નહેરમાં અનેક જગ્યાએ ગાબડા પડી જાય છે અને હજારો ક્યુસેક પાણી વ્યર્થ વેડફાઈ જાય છે. આવી સ્થિતિમાં ચાલુ સાલે પાણીના ભાવમાં 7.5% વધારો અયોગ્ય હોવાનો સૂર ઉઠી રહ્યો છે અને આ ભાવ વધારો વહેલી તકે પાછો ખેંચવો જોઈએ તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે. મારું કહેવાનું એ છે આપને કે સરકાર
ખેડૂતો ઉપર જ કેમ દમન કરી રહી છે અમને નથી સમજાતું. આપને પણ ખબર હશે કે હજી એક વર્ષ થયું નથી નોટબંધી આવી. નોટબંધી પછી હવે હમણાં કંઈક પેલું જીએસટી ને એ આવ્યું. હજી એના વચ્ચે એક અતિવૃષ્ટિ એટલી થઈ, તમને ખબર છે, અમે અમારા ખેતરમાં મેં જ તમને કહ્યું કેટલું તૂટી ગયું છે, કેટલા અમારા ખેતરો ધોવાઈ ગયા હતા, પાક ધોવાણ થઈ ગયું, જમીન ધોવાણ થઈ ગયું, એમાંથી તો હજી અમે સરખા થઈ નથી રહ્યા. આ એક દાંતીવાડા ડેમમાં જે અમારે ત્યાં અમે એના પાણીથી અમારા ખેતરોમાં પિયત કરાવીએ છીએ, તો પાણી પૂરું હતું તો અમે આ વખતે વિચારેલું કે ભાઈ ચલો આ વખતે બે સિઝન અમને દાંતીવાડાનું પાણી મળશે, એટલે એના લીધે અમે અમારા આ જે નફો નુકસાનનું જે છે અમે સરવાળો સરખો કરી શકીશું. કારણ કે અમારી જે વગડાની જમીન જે નહેર વિસ્તારમાં પીએ છે એમાંથી અમે ઉત્પાદન કરી શકીશું. એમાં આ અત્યારે હવે જોયું તો આ 7.5% જેવો આ ભાવ વધારો એ પાણીમાં આપી દીધો અમને. એટલે ખેડૂત ઉપર જ જો સરકાર ટાર્ગેટ કરતી હોય તો મારું આપને એમ કહેવું છે કે તમે એક માચીસ ખરીદવા બજારમાં અમે જઈએ છીએ તો એના ઉપર એક રૂપિયો છાપેલો તો અમારે એક રૂપિયો આપવો જ પડે છે. એ પ્રોડક્શન કરવાવાળાને કેટલામાં પડે છે એને ખબર છે? કોઈને ખબર નથી. અમે જીરું પકવીએ, બાજરી પકવીએ કે જુવાર પકવીએ, અમારો માલ માર્કેટમાં વેપારી જ ભાવ નક્કી કરે અને એ ભાવે જ ખરીદે. એ સમયે અમારે જરૂરિયાત હોય અમે એ ભાવે વેચીને આવતા રહીએ, ના વેચીએ તો અમારે અમે દેવાદાર થઈએ. અચ્છા, એના પછી સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે, તો ટેકાના ભાવ જાહેર કરે એનો ભાવ લે છે કોણ? વેપારી લે છે, એનો નફો મૂળ વેપારી લે છે. સરવાળે ખેડૂતોને પૂરેપૂરું નુકસાન કરાવવા માટે જ સરકારો જવાબદાર જ છે. ભાઈ અમે એવું સમજીએ છીએ કે સરકાર અમારી કોઈ વાત ક્યારેય સાંભળતી નથી જ, કારણ કે આ ડેમનું પાણી તો અત્યારે આ ગવર્મેન્ટ આ દેખો તમે કેટલું મફતમાં આખો ડેમ છલકાયો. એ પાણી છોડવાથી ડીસા નદીઓમાં બધે પૂર આવે એટલું પ્રભાવિત થયું અને એ પાણીમાં અમારા ઉપર 7.5% ભાવ વધારો નાખી દીધો. તો અમારે ખેડૂતને જવું ક્યાં? અમે આપની જોડે એ સવાલ કરીએ છીએ. દર વર્ષે સિંચાઈ માટે અપાતા પાણીના ભાવમાં વધારો કરવામાં આવે એ યોગ્ય નથી તેવી લાગણી જોર પકડી રહી છે. આ વર્ષે કુદરતી હોનારતના પગલે ખેડૂતોના પાક નષ્ટ પામ્યા છે. ઘણા ખેડૂતોને હજુ પાક ધોવાણ તેમજ જમીન ધોવાણનું વળતર પણ મળ્યું નથી, ત્યારે દિવાળી પછી પાણી છોડવાના નિર્ણયનો પણ વિરોધ થઈ રહ્યો છે અને નહેર રિપેરિંગની પ્રક્રિયા સમયસર પૂર્ણ કર્યા બાદ વિના વિલંબે પાણી છોડાય તેવી માંગણી સાથે ભારતીય કિસાન સંઘે પણ પાણીના ભાવમાં કરાયેલા વધારા સામે વિરોધ નોંધાવ્યો છે. જે દતિવાડા જે નહેર દ્વારા જે ખેડૂતોને પાણી મળી રહ્યું છે એમાં જે દર વર્ષે જે ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે અને અત્યારે પણ જે આ 7.5% જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ અત્યારે ખેડૂતો માટે યોગ્ય નથી. એક બાજુ અત્યારે કિસાન ફસાઈ રહ્યો છે, હોનારતના હિસાબે એને તમામ પાકો નાશ પામ્યા છે, તો એ ભાવ વધારો અત્યારે ખેડૂત માટે યોગ્ય નથી અને ન કરવો જોઈએ એવું ભારતીય કિસાન સંઘ માની રહ્યું છે. અચ્છા, હવે જે પૂર હોનારત આજે હમણાં હોનારત થઈ એની અંદર પણ અમુક ખેડૂતોને જમીન ધોવાણ પાક ધોવાણ એ થયા છે, એ વિશે શું કહેવા માંગો છો? પૂરા હોનારતથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તમામ જમીનમાં પાક અને ધોવાણ મોટા પ્રમાણમાં થયું છે. સરકારે સર્વે કરવાના ઓર્ડરો પણ આપ્યા હતા, પરંતુ એ સર્વેમાં શું થયું શું નથી થયું એ તો એ અધિકારીઓ જાણે, પરંતુ અત્યારે કોઈ એક પણ ખેડૂતને પોતાના જે ધોવાણ થયું છે અને જે પાક નાશ પામ્યો છે એના વળતર રૂપે અને સંતોષ થાય એ રીતે એને અત્યારે કંઈ મળી રહ્યું નથી. સરકાર બૂમો પાડી રહી છે કે ભાઈ અમે ખાતામાં નાખીશું, પરંતુ હજુ ખાતામાં કોઈના ખાતામાં રૂપિયો આવ્યો નથી અને જો આવ્યો છે રૂપિયો તો વિસંગતથી આવ્યો છે. જેનું નથી ધોવાણું એના ખાતામાં રૂપિયા ગયા છે અને જેનું ધોવાણું છે એના ખાતામાં રૂપિયા નથી ગયા. જેના ગયા છે એનો અમારો વિરોધ નથી, પરંતુ જે સાચો ખેડૂત છે અને જેનું ધોવાણ થયું છે અને પાક નાશ પામ્યો છે એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. અચ્છા, આવા જે રવિ પાકો માટે આજે પાણી તારીખ નક્કી કરવામાં આવી છે, રવિ પાક માટે આ તારીખ જે છે એ યોગ્ય તારીખ છે? આમ તો ખેતીવાડી ખાતા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ શિયાળુ સિઝન એટલે રવિ પાક અત્યારે હાલ પૂરેપૂરો સમય ચાલી રહ્યો છે અને ચોમાસું પાકમાં એરંડા પણ અત્યારે પાણી માગી રહ્યો છે, તો જે અત્યારે જે આ પાણી છોડવાની નહેર ખાતા દ્વારા જે વાત થઈ રહી છે એ યોગ્ય નથી. અત્યારે જો પાણી છૂટે તો ખેડૂતને સમયસર વાવેતર થઈ શકે અને એને ઉત્પાદન મળી શકે. જો દિવાળી પછી પાણી છૂટે તો એને સમયસર વાવેતર ન થાય અને એને ઉત્પાદન પણ પૂરેપૂરું મળે નહીં. અને સાથે સાથે બીજું પણ કે એક જીએસટીના કારણે અત્યારે ખેડૂતના ઇનપુટ ઉપર જે જીએસટી લગાવ્યો છે એ અત્યારે ખેડૂતને પૂરી તકલીફમાં જ છે. એક બાજુ ભાવો નથી, એક બાજુ ઉત્પાદન નથી, એક બાજુ આ હોનાર જ છે, એક બાજુ સરકાર પૈસા આપતી નથી અને સાથે જે દતિવાડા નેટ દ્વારા જે ભાવ વધારો ખેડૂતના ઉપર જે ઝીંકવામાં આવ્યો છે એ ભારતીય કિસાન સંઘ એને યોગ્ય ગણતું નથી અને સખત વિરોધ કરે છે. અચ્છા, આવા નહેરો રિપેરિંગની જે પ્રક્રિયા ચાલુ છે પાણી પણ છોડવાનો ટાઈમ થઈ ગયો છે, શું કહેશો?
એટલે ખાતા દ્વારા જે ટેન્ડર જે પ્રક્રિયા જે કરવામાં આવે છે અને ટેન્ડર પ્રક્રિયામાં જે સમયગાળો છે એ સમયગાળા ઓછા સમયગાળાના અનુસંધાનમાં કામ પૂરેપૂરું થઈ શકતું ક્યારેય નથી. એમને ટેન્ડર 2 કે 3 મહિના વહેલા પાડવું જોઈએ અને આવી જો હોનારતા હોય અને જે નેરો તૂટી હોય તો અધિકારીઓને સમયસર એટલે વહેલા કામ ચાલુ કરી દેવું જોઈએ જેથી કરીને દશેરા ઉપર ખેડૂતને પાણી મળી શકે. બનાસકાંઠાના થરાદ ખાતે આજે નાઈ સમાજનો સ્નેહ મિલન સમારોહ ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. થરાદ ખાતેની બક્ષીપંચ આશ્રમ શાળામાં લીંબચ યુવા નાઈ સંગઠન દ્વારા યોજાયેલા આ સ્નેહ મિલન સમારોહમાં નાઈ સમાજના સરકારી કર્મચારીઓનું સન્માન કરાયું હતું. આ અવસરે નાઈ સમાજના પ્રમુખ આંબાભાઈ સોલંકી, રવજીભાઈ નાઈ, કલ્પેશભાઈ નાઈ, એસપી શર્મા, વિનોદભાઈ સંજયભાઈ નાઈ, ડીડી નાઈ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી સમાજના શૈક્ષણિક વિકાસ ઉપર ખાસ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સન્માનિત કરાયેલા નાઈ સમાજના સરકારી કર્મચારીઓને પણ સમાજ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મારું નામ નાઈ હેતલબેન હરચંદભાઈ. અમારું આજે નાઈ સંમેલન યોજાયું ફર્સ્ટ વાર, જેમાં અમે બધાએ તેમાં મોટી સંખ્યામાં અહીંયા લોકો હાજર રહ્યા. એમાં મેન આપણે સ્ત્રી કેળવણી વિશેની અહીંયા વાતો કરી. હકીકતમાં બધા સમાજને કેળવણી, સ્ત્રી કેળવણીને કેટલું મહત્ત્વ આપવું જોઈએ એ હું અત્યારે કહેવા માગું છું કે છોકરાને ભણાવવાનો તમે વધારે આગ્રહ રાખો છો તો સ્ત્રીઓને કેમ નહીં, બાળકી કેમ અભ્યાસ ના કરી શકે? તો આપણે બાળકીને વધુને વધુ અભ્યાસ કરવા માટે પ્રેરો, પ્લસ બાળકીને જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેને ભણાવો અને એના પછી તેના મેરેજ કરાવો, જેથી કરીને એને કોઈ બંધનમાં બાંધી ન રાખે અને એ ખુલ્લેથી એ સ્વતંત્ર રીતે એનો અભ્યાસ કરી શકે. મારો અભ્યાસ હું તમને કહું તો આમ તો મારા સમાજમાં આટલું બધું ભણતર છોકરી માટે બહુ ઓછું છે, છતાંય મારા પિતાએ મને બીએ કરાવ્યું, બીએડ કરાવ્યું અને એમએ સુધી મારી ડિગ્રી છે અત્યારે હાલમાં. અને હજુ પણ મારા સાસરી પક્ષવાળા પણ મને ભણાવવા ઈચ્છે છે અને મારા પપ્પા છે એ પણ મને આગળ અભ્યાસ કરવા માટે પ્રેરે છે. તો હું ઈચ્છું છું કે બધા સમાજ આ વસ્તુને ધ્યાનમાં રાખી અને બધી બાળકીઓને અભ્યાસ માટે પ્રેરે. દિવાળીનો તહેવાર હવે નજીકમાં હોય બજાર વિસ્તારમાં પ્રજાકીય અવરજવરમાં વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ટ્રાફિક જામની રોજિંદી સમસ્યાનો સામનો કરતા જિલ્લા મથક પાલનપુર સેના નગરજનો માટે વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે. દિવસભર પાલનપુર સેના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો, ધુમાડાના ગોટા અને વાહનોના હોર્નના અવાજથી લોકો માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા છે. શહેરમાં મસ્ત મોટા નવા બહુમાળી શોપિંગ કોમ્પ્લેક્સ બાંધવાની મંજૂરી આપી દેવાઈ છે, પણ આવા શોપિંગ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની વ્યવસ્થાના અભાવે મુખ્ય માર્ગો પર જ આડેધડે તે વાહનો પાર્ક કરી દેવાતા હોય ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે. જિલ્લા મથક પાલનપુર સેની ટ્રાફિક સમસ્યાને લઈને પાલનપુરના સ્થાનિક લોકોએ બીકે ન્યૂઝ ચેનલની સાથેની વાતચીતમાં સંબંધિત સત્તાવાળાઓની નિષ્ફળતા સામે રોષ ઠાલવ્યો હતો. દિવસે દિવસે પાલનપુર જે જિલ્લા પ્લેસ છે ત્યાં ટ્રાફિકની સમસ્યા બહુ વકરતી જાય છે. સાધન લઈ નીકળવું માથાનો દુખાવો બની ગયો છે અને એના કારણો એ છે કે પબ્લિકને ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશનની કોઈ સમજ નથી, તેમજ જે પોલીસ તંત્ર છે જે ટ્રાફિકને કંટ્રોલ કરે છે એ લોકો બી એને કંટ્રોલ કરી શકતા નથી. બીજું કે બજારમાં નીકળ્યા હોઈએ તો આડેધડ પાર્કિંગ થાય છે, કેમ કે જે શોપિંગ મોલો છે અથવા જે બી શોપિંગ થાય છે ત્યાં ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા છે નહીં. મોટા મોટા મોલ બન્યા છે, બધું બન્યું છે, શોપિંગ સેન્ટરો બન્યા છે, પણ ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા ભલે એ લોકોએ પહેલાં શરૂઆતમાં પરમિશન લીધી હશે પણ સત્તાધીશોએ આંખ આડા કાન કરી અને એ પાર્કિંગ રહેવા દીધા નથી અને ત્યાં બી નાની મોટી દુકાનો બાંધી અને એનું વેચાણ કરી દેવામાં આવ્યું છે, જેથી ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી લોકોને ખૂબ હાલાકીનો ભોગ બનવું પડે છે. હવે આ જ પરિસ્થિતિ જો ચાલુ રહી તો ભવિષ્યમાં અહીં શું પરિસ્થિતિ થશે એ તો ભગવાન જ જાણે અને લોકોને કેટલી કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે એ
વિચારવાની વસ્તુ છે. આજે પાલનપુર સિટીની અંદર દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. કદાચ મારા તેમાં દરેક પાલનપુર શહેરના દરેક વ્યક્તિને ધ્યાન જ હશે કે સવારથી સાંજ સુધીમાં એક પણ એરિયા એવો નથી કે જો ટ્રાફિકની સમસ્યા ના હોય. એરોમાં સર્કલ દેખો, કોજી દેખો, ગુરુનાનક ચોક દેખો, બસ સ્ટેન્ડ દેખો, કીર્તિસ્તંભ દેખો, સિમલા ગેટ દેખો, સિટીલાઇટ રોડ દેખો, ગંજ રોડ દેખો, એવી એક પણ જગ્યા નથી કે જો ટ્રાફિકની સમસ્યા ન હોય પાલનપુર સિટીની અંદર. અને નવા જે શોપિંગો જે બની રહ્યા છે એમાં બી કોઈ સુવિધા, એવી કોઈ સુવિધા નથી આપેલી જેથી મળીને પાર્કિંગ સમસ્યા હલ થઈ શકે. અને આવું ને આવું જો ચાલ્યા કરશે અને આ સિટીની અંદર જો ટ્રાફિકનું કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવતો સમયમાં એવું થશે કે ઘરેથી ચાલતા હોવું પડશે, બાકી વાહન લઈને સિટીમાં આવવું એ બહુ મુશ્કેલ બની રહેવો પ્રશ્ન એવો મને દેખાઈ આવે છે. તો આનો ઝડપીને ઝડપી નિરાકરણ, અને આ તો આપણું પાલનપુર સિટી એટલે જિલ્લાનું ડિસ્ટ્રિક્ટ પેલેસ કહેવાય. અને જો ડિસ્ટ્રિક્ટ પેલેસમાં ટ્રાફિકની સમસ્યાનો હલ ન નીકળે તો આપણી બહુ બદનામી જેવું કામ મને લાગે છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કાણુદર ખાતેની પ્રાથમિક શાળા નંબર 1માં ગત શનિવારે કર્મઠ શિક્ષક અને સીઆરસી કોઓર્ડિનેટર સબીરભાઈ હસનભાઈ કુગસિયાનો ભાવદર્શન સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. વર્ષો સુધી પ્રાથમિક શિક્ષક અને છેલ્લા કેટલાક વર્ષોથી સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા કાણુતર ગામના જ વતની એવા સબીરભાઈ કુગસિયાએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારતા તેમની પ્રામાણિકતા અને ફરજ નિષ્ઠાની કદર માટે કાણોદરની ચારેય પ્રાથમિક શાળાઓ ઉપરાંત વાસણા, બાદરપુરા અને સેદ્રાસણ પ્રાથમિક શાળાઓના ઉપક્રમે યોજાયેલા આ ભાવદર્શન સમારોહમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી કેપી પટેલ, શિક્ષણવિદ ડોક્ટર રાજાભાઈ પટેલ, કાણોદરના સરપંચ કમલેશભાઈ પંચાલ, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના સભ્ય બુરાજી રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય યાસીનભાઈ બંગલાવાલા, સાથી શિક્ષકો, સ્નેહીઓ, પરિવારજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સબીરભાઈ કુગસિયાની ફરજનિષ્ઠા બિરદાવી તેમનું નિવૃત્ત જીવન નિરામય રીતે વ્યતીત થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સબીરભાઈ કુગસિયાએ પણ તેમના ફરજકાળ દરમિયાન સહયોગી બનેલા સૌ કોઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે સબીરભાઈ કુગસિયાએ તેમના પત્ની અને આદર્શ શિક્ષિકા શર્મિલાબેન હસન સાથે સજોડે જ સેવાનિવૃત્તિ સ્વીકારી છે. મારા પારિવારિક કારણોસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. મારી ફરજ દરમિયાન હું નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી કાર્ય કર્યાનો મને સંપૂર્ણ સંતોષ છે. આજે કાણોદર શાળા નંબર 1માં ભાવદર્શન સમારોહમાં ઉપસ્થિત રહી અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કોઈ મને સન્માનિત કર્યો છે એ સર્વનો હું સરહૃદયપૂર્વક આભાર માનું છું. મારું શેષ જીવન હું મારા પરિવાર સાથે વિતાવી અને પ્રવૃત્તિમય રહી કાર્ય કરવા ઈચ્છું છું. એ માટે આપ સર્વને હું વિનંતી કરું છું કે આપ મને આપના આશીર્વાદ આપશો. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા ખાતેના ટીસીડી ગ્રાઉન્ડ પર ઉત્તર ગુજરાતની પ્રથમ T20 પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ. 170 જેટલી સ્પર્ધક ટીમો વચ્ચે ખેલાશે રસપ્રદ મુકાબલા. પતિના દીર્ઘાયુ માટે બનાસકાંઠાની સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કડવા ચોથના વ્રતની કરાઈ ઉપાસના. પાલનપુરમાં પ્રજાપતિ સમાજની વ્રતધારી મહિલાઓએ કરી વિશેષ પૂજા અર્ચના. સતત 14 વર્ષ સુધી ચંબલની ખીણમાં ખોફનો પર્યાય બની ગયેલા ખૂંખાર ડાકુ પંચમસિંહની બીકે ન્યૂઝ ચેનલ સાથે ખાસ મુલાકાત. પરિસ્થિતિ જ વ્યક્તિને મજબૂર બનાવતી હોવાનો ડાકુ પંચમસિંહનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે.
ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબ ની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. अशोक ऑटो, तेनो विश्वास मोटो. अब देश चलेगा 10 रुपए में 70 किलोमीटर. पुनवाल ई व्हीकल, स्टाइलिश लुक्स, नो पेट्रोल, जीरो मेंटेनेंस, टैक्स बेनिफिट के साथ. हमको चाइना पे भरोसा नहीं है, नहीं है. हमारा भरोसा इंडिया, इंडिया. मेक इन इंडिया है लाना, लाना. गाड़ी इंडिया की चलाना, चलाना. ओ भैया, पर्यावरण पैसा बचाना, बचाना. पुनवाल ई बाइक है लाना, लाना. पेट्रोल से मुक्ति है पाना, पाना. 20 रुपए में 200 किलोमीटर तुम्हें चलाना, चलाना. पुनवाल गाड़ी में टायर ट्यूबलेस, ट्यूबलेस. इसमें तो सेंटर लॉक डिस्क ब्रेक, डिस्क ब्रेक. फ्री सर्विस है पाना, पाना. पुनवाल ई बाइक चलाना, चलाना. अब देश चलेगा 10 रुपए में 70 किलोमीटर. पुनवाल ई व्हीकल, स्टाइलिश लुक्स, नो पेट्रोल, जीरो मेंटेनेंस, टैक्स बेनिफिट के साथ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ડીસા ખાતે હાઈવે પર આવેલા ન્યૂ ટીસીડી ગ્રાઉન્ડ પર ધી ડીસા સ્પોર્ટ ક્રિકેટ એન્ડ ચેરિટેબલ એકેડેમી, સાઈબાબા સ્પોર્ટ ક્લબ અને ડીપીએલ ગ્રુપ ડીસાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ડીસા શહેર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી દબદબાભેર પ્રારંભ થયો છે. ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર ડીસા ખાતે યોજાઈ રહેલી T20 પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના મંગળ પ્રારંભ પ્રસંગે આજે પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ મહેશભાઈ દવે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી, ગુજરાત સરકારના શ્રમજીવી કલ્યાણ બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યા, ડીસા એકેડેમીના પ્રમુખ છબીલભાઈ સોનેથા, મંત્રી સતીશભાઈ બનાવાલા તેમજ એકેડેમીના સીઈપી અને ચીફ ક્રિકેટ કોચ વિપુલ આલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી સ્પર્ધક ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં ડીસા શહેરની 10 સહિત કુલ 170 ટીમો વચ્ચે રસપ્રદ T20 મુકાબલા ખેલાશે, જેનો ક્રિકેટ પ્રેમી પણ ભરપૂર આનંદ ઉઠાવી શકશે. ડીસા સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર દર વર્ષની જેમ આ વર્ષે પણ આસારામભાઈ ડી માધવાણી સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટમાં બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા સહિત અન્ય વિસ્તારોની કુલ 24 ટીમો ભાગ લઈ રહી છે. ડીસા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ડીસાના ક્રિકેટરો તથા બાળકો સ્પોર્ટ્સ આગળ વધે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે. હાલ 80 જેટલા ક્રિકેટરો સ્પોર્ટ્સ ક્લબમાં કોચિંગ લઈ રહ્યા છે. NIS કોચ હિતેશ કોટડિયા દ્વારા ક્રિકેટરો ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે તે દિશામાં સતત પ્રયત્નો થઈ રહેલ છે. સાથે સાથે ડીસા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ફૂલ ફેસિલિટી સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટની ગત શનિવારે યોજાયેલી પ્રારંભિક મેચમાં MYS દિયુદની ટીમ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી, જ્યારે પાલનપુરની કૃષ્ણા ઇવેલનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર 199 રન કરી જંગી જુમલો નોંધાવ્યો હતો, જેમાં દિલાવારે માત્ર 56 બોલમાં 76 રન કર્યા હતા તથા નિસારે 54 રન નોંધાવ્યા હતા. જોકે હરીફ ટીમ 67 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી, જેથી કૃષ્ણા 11નો 132 રનને વિજય થયો હતો. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ વખતે ડીસા સ્પોર્ટ્સ ક્લબના સેક્રેટરી મનોજભાઈ પટેલ, સ્પોર્ટ્સ સેક્રેટરી શાંતિલાલ માળી, ડોક્ટર આસનાની, મેહુલભાઈ શાહ સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. પાલનપુર ખાતે આવેલી ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજ ખાતે ગત શુક્રવારે અમદાવાદના ચીફ કમિશનરની ઉપસ્થિતિમાં ઓપરેશન ક્લીન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન શપથ લીધા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઓપરેશન ક્લીન મનીની વેબસાઇટની માહિતી પણ અપાઈ હતી. ઇન્કમ ટેક્સના અધિકારી અને કર્મચારીની ઉપસ્થિતિમાં પાલનપુરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં શુક્રવારે ઓપન હાઉસ વિથ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ITPCA એસોસિએશન દ્વારા ઓપરેશન ક્લીન મની કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ ઇન્કમ ટેક્સના ચીફ કમિશનર આશા અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં છાત્રોને ક્લીન મનીના ઓનલાઈન શપથ લેવાતા હતા, જેમને ઓપરેશન ક્લીન મનીની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ચીફ કમિશનરે જણાવ્યું હતું કે આ વેબસાઇટ ઉપર પણ વ્યક્તિ કાળુંનાણું ખત્મ કરવા માટે લાઈવ શપથ લઈ શકે છે. વિદ્યાર્થીઓને આયકર વિભાગના રાષ્ટ્ર નિર્માણના યોગદાન વિશે પણ માહિતી અપાઈ હતી. કાર્યક્રમ બાદ ગવર્મેન્ટ એન્જિનિયર કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે અમદાવાદ ખાતેના પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ સુરેશકુમાર, પાલનપુર ખાતેના જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ રાજદીપસિંહ સહિત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બનાસકાંઠા જિલ્લા એકમની કારોબારી બેઠક આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં યોજાઈ હતી. આ બેઠકમાં શૈક્ષિક મહાસંઘના જિલ્લા તેમજ તાલુકા એકમોના પ્રમુખ અને મહામંત્રીઓ સહિત અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી શિક્ષકોના પડતર પ્રશ્નો સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર દીપકભાઈ દરજી, જિલ્લા શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ ભુરાજી રાઠોડ, મહામંત્રી ગણેશભાઈ ચૌધરી, વિભાગના સહમંત્રી મહેશભાઈ સહિત અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં વ્રત ઉપાસનાનું ખૂબ મહાત્મ્ય છે. ખાસ કરીને પતિના દીર્ઘાયુ માટે સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં કડવા ચોથનું વ્રત કરતી હોય છે. ત્યારે જિલ્લા મથક પાલનપુર ખાતે આબુ હાઈવે પર આવેલા આનંદનગર સોસાયટીમાં પણ આજે મહિલાઓએ કડવા ચોથના વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરી પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતા કડવા ચોથના વ્રત પ્રસંગે વ્રતધારી મહિલાઓએ દિવસભર નિર્જળા ઉપવાસ કરી પૂજા અર્ચના કરી હતી. આ સોસાયટીમાં રહેતા નરેશભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાને પરિણીત મહિલાઓએ વિશેષ પૂજા અર્ચના કરી કડવા ચોથનો મહિમા રજૂ કરતી ધાર્મિક કથા પણ સાંભળી હતી. આજ હમ સભી મહિલા કરવા ચોથ કા વ્રત કરતે હૈ, અપને પતિ કે લંબી આયુષ્ય કે લિયે વ્રત કરતે હૈ. યે કાર્તિક મહિને કી ચોથ કે દિન કરા જાતા હૈ ઓર યે અપને પતિ કે લંબી આયુષ્ય કે લિયે કરા જાતા હૈ. આજ કે દિન હમ કુછ ભી ખાતે પીતે નહીં હૈ, પૂરે દિન ભૂખે ઓર બેગર પાણી કે રહે, રાત કો ચાંદ કો અરખ દે કે પતિ યે લંબી વ્રત પૂરા કરતે હૈ. ઓર યે પતિ કે હાથ સે હી હમ યે વ્રત ખોલતે હૈ. ઓર યે વ્રત કાર્તિક મહિને કે ચોથ કે દિન ગણેશજી મહારાજ ઓર ચોથ માતા કી પૂજા કી જાતી હૈ, કરવાઈ સે પૂજા કી જાતી હૈ. ઓર અભી હમ સૂરજ કો અરખ દિયા હૈ. इस व्रत को कार्तिक के महीने में किया जाता है और ये संकट चतुर्थी के नाम से भी कहलाता है. ये पति की बच्चों की लंबी आयु के लिए किया जाता है, घर में धन संपत्ति वगैरह बढ़े इसलिए किया जाता है. इस व्रत को संकट चतुर्थी इसलिए कहते हैं कि इस दिन महिलाएं जो पानी पिए बिना इस व्रत को करती है और अभी ये सब महिलाएं मिलके सारा साथ देके गणेश जी और चौथ माता की पूजा किया है और शाम को जब चंद्र उगेगा उसको अर्घ देके और पति के हाथ से इस पानी का जल हम अर्पण करेंगे और हम लेंगे. ग्रहण करने के बाद ये व्रत पूरा किया जाता है और इससे बच्चों की और घर पे हर कुछ आने वाले संकट को ये गणेश चतुर्थी और गणेश चौथ माता जो होती है इसको पूरा किया जाता है. इसी तरह से ये व्रत सम्पन्न होता है और सभी स्त्रियों पूरे सोर संगार सच के इस व्रत को किया करती हैं और सब साथ सहकार से इस व्रत को पूरा. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સતત 14 વર્ષ સુધી ચંબલની ખીણમાં ખોફનો પર્યાય બની ગયેલા ખૂંખાર ડાકુ પંચમસિંહની બીકે ન્યૂઝ ચેનલ સાથે ખાસ મુલાકાત. પરિસ્થિતિ જ વ્યક્તિને મજબૂર બનાવતી હોવાનો ડાકુ પંચમસિંહનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો.
અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. સામાન્ય રીતે ડાકુનું નામ સાંભળતા જ લોકોને પરસેવો છૂટી જાય છે. જોકે ડકેતી માટે કુખ્યાત ચંબલની ખીણમાં સતત 14 વર્ષ સુધી હાહાકાર મચાવી 100થી વધુ વટેમાર્ગોનું ઢીમ ઢાળી દઈ આડેધડ રીતે લૂંટ ચલાવવા માટે કુખ્યાત બનેલા ડાકુ પંચમસિંહે આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત કરતા પોતાની ડાકુગીરીનો ખોફ તેમજ ડાકુમાંથી સંત બનવાની પરિવર્તન ગાથા પર પ્રકાશ પાડી પેટ છૂટી વાતો કરી હતી. આજની નવી પેઢીએ ડાકુ શબ્દ તો 1000 વખત સાંભળ્યો હશે અને ફિલ્મી ડાકુઓના પાત્રો પણ જોયા જ હશે, પરંતુ હાલની સ્થિતિએ ડાકુઓ જ નામશેષ થઈ ગયા હોય, નજરો નજર કોઈ ખૂંખાર ડાકુ જોવા મળે તેવી સંભાવનાઓ ખૂબ ઓછી છે. પડછંદ કાયા અને નિર્દય સ્વભાવ એટલે ડાકુ એવી વ્યાખ્યા સૌના માનસ પટેલ પર અંકિત થયેલી જોવા મળે છે. વળી ડાકુઓ કોઈ દયાભાવ વગર તેમનું કામ પાર પાડતા હતા તે વાતો પણ એટલી જ સાચી છે, પરંતુ કોઈ ડાકુ સાથે સંવાદ કરવાની તક મળે ત્યારે એટલું તો ચોક્કસ સમજી શકાય છે કે કોઈ જન્મજાત ડાકુ પેદા થતા નથી. આપણા સમાજ જીવનની ત્રુટિઓ કે અસમાનતાના લીધે સર્જાતી બદલાની ઉગ્ર ભાવના જ ડાકુઓની જન્મદાત્રી બને છે. નવાઈની વાત એ છે કે એક સમય મધ્યપ્રદેશની ચંબલ નદીની કોતરોમાં સતત 14 વર્ષ સુધી પોતાના નામનો જ સિક્કો ચલાવી ખૌફનો પર્યાય બની ગયેલા કુખ્યાત ડાકુ પંચમસિંહ જ હાલ સંત જેવું જીવન જીવી રહ્યા છે અને તેમણે 1.5 દાયકા સુધી આચરેલી ડાકુગીરીનો તેમને કોઈ રંજ પણ નથી. હાલ પાલનપુરના મહેમાન બનેલા કુખ્યાત ડાકુ પંચમસિંહ જે તે વખતની પરિસ્થિતિ અને બદલાની ભાવનાએ તેમને ડાકુ બનવા મજબૂર કર્યા હોવાનો નિખાલસ સ્વીકાર પણ કરી રહ્યા છે. 14 એપ્રિલ 1923ના રોજ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં જન્મેલા અને માત્ર 4 ચોપડી ભણેલા ડાકુ પંચમસિંહે અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદભાઈ સુંદેસા સાથેની મુલાકાતમાં પોતાના જીવનમાં 2 વખત આવેલા ગજબના પરિવર્તન વિશે મોકળા મને વાત કરતા જણાવ્યું હતું કે જે તે વખતે સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારામારી થતા તેમનામાં બદલાની ભાવના જાગી હતી અને તેઓ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર જોશમાં આવી જઈ ચંબલની વાટ પકડી લીધી હતી. ચંબલ નદીના કિનારે પથરાયેલા વિશાળ જંગલને કર્મભૂમિ તરીકે સ્વીકાર્યા બાદ ચંબલ ઘાટીના ડાકુઓને મળી પોતે પણ ડાકુ બની ગયા હોવાનો સ્વીકાર કરતા પંચમસિંહે જણાવ્યું હતું કે 14 વર્ષ સુધીના ડાકુ જીવનમાં તેઓ સતત વ્યસ્ત જ રહ્યા હતા. ડાકુ જીવન દરમિયાન 556 ડાકુઓની ટીમના સભ્ય રહી ચૂકેલા પંચમસિંહ કહે છે કે જે તે વખતે ચંબલના ડાકુઓ કેન્દ્ર સરકાર માટે પણ માથાનો દુખાવો બની ગયા હતા, જેથી તમામ ડાકુઓને પકડવા 1970ના વર્ષમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ડાકુઓને પકડનારને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી પડી હતી. કોઈ વ્યક્તિ અપને પરિવાર કો છોડકર જંગલો મેં જાના ચાહતા હૈ લેકિન પરિસ્થિતિયાં ઇન્સાન કો જહાં લે જાના ચાહે વહાં જાના પડેગા. એ મેને 96 વર્ષ કી ઉમ્ર મેં અનુભવ કિયા. પરિસ્થિતિઓને મુજે ડાકુ બનાયા. મધ્યપ્રદેશ મેં ભિંડ જિલ્લા મેં ગ્રામ સિંહપુરા જિલ્લા ભિંડ મધ્યપ્રદેશ મેં મેરા 1923 મેં 14 અપ્રેલ કો જન્મ હુઆ. છત્રીકુલ મેં 4 ક્લાસ પઢાઈ કી. સન 1958 મેં મેરે ગાંવ મેં એક પંચાયતી ચુનાવ હુઆ થા. ચુનાવ કે કારણ 2 પાર્ટી હો ગઈ. એક દિન દૂસરે લોગોને મુજે બુરી તરહ સે મારા પીટા થા.
20 दिन अस्पताल में रहे। बदले की भावना को लेकर चंबल घाटी में डाकुओं से मिले। डाकुओं ने मुझे अपने साथ में रख लिया। एक दिन 12 लोगों को लेकर अपने गांव में गए, 6 लोगों को गोली से परमधाम पहुंचा दिया, डाकू बन गए। जब डाकू बन गए, 14 वर्ष तक हमारा डाकू जीवन रहा। 556 डाकुओं का हमारा ग्रोथ था। सभी डाकुओं को मारने पकड़ने के लिए सन 70 में 2 करोड़ का इनाम रखा था। एक समय पंचम सिंह डाकू की आगेवानी हेठ तत्कालीन वडाप्रधान इंदिरा गांधी की सरकार ने डाकू की तमाम शर्तों स्वीकारी झुकवानी नौबत पण आवी हती। जेते वखते डाकूए इंदिरा गांधी सामे 8 शर्तों मुकी हती, जेमा कोई डाकू ने फांसी की सजा ना करवी, तमाम डाकूओं ने एक साथ खुले जेल में राखवा, कैदी डाकूओं ने VVIP कैटेगरी भोजन की सुविधा आपवी, डाकूओं बाळकों ने भणतर की पूरती सुविधा पूरी पाड़वी, डाकूओं परिवार ने जीवन निर्वाह माटे विद्या खेती लायक जमीन फाड़वी जेवी मांगणीओ मुख्य हती। एक समय आया, एक बार मैंने प्रधानमंत्री इंदिरा गांधी को लेटर लिखा था कि आपकी सरकार बड़ी कि हमारी। प्रधानमंत्री इंदिरा गांधी बोली कि डाकुओं की क्या सरकार होती है। हम लोगों ने कहा कि एक दिन में हम 25 गांव खाली कर देंगे, आप कर सकती हूँ। प्रधानमंत्री इंदिरा गांधी को बुरा लगा, उन्होंने जनरल को बुलाया, कहा बम्माट से डाकुओं को ख़त्म करो। मुझे मालूम पड़ेगा बम्माट होने वाली है, तो हम लोगों ने भेष बदल दिए, सब किसान बन गए। 3 दिन हेलीकॉप्टर घूमे। जब प्रधानमंत्री इंदिरा गांधी की योजना समाप्त हो गई, तो प्रधानमंत्री इंदिरा गांधी ने लोकनायक जयप्रकाश नारायण को बुलाया और कहा कि आप डाकुओं के पास में जाओ, जो डाकू मांगेंगे सो हम देंगे। लोकनायक जयप्रकाश नारायण हम लोगों के सामने आए और कहा कि आप लोग समर्पण कर दो, सरकार आपकी मदद करेगी। तो हम 556 डाकुओं ने चंबल घाटी में मीटिंग की थी, उसमें प्रस्ताव रखा था कि प्रधानमंत्री इंदिरा गांधी मेरी 8 शर्तों को मानेंगी, हम लोग समर्पण कर देंगे। जिसमें पहली शर्त थी किसी डाकू को फांसी ना हो, खुली जेल में रखा जाए, बी क्लास का खाना दिया जाए, 30 बीघा जमीन दी जाए, बच्चों के लिए पढ़ाई लिखाई नौकरी दी जाए, इसी प्रकार की सुविधा जिनको मैंने सताया उनके बच्चों को भी नौकरी दी जाए, उनको भी जमीन दी जाए। जनमानस में खूब खूंखार अने निर्दयी तरीके ओळखाता कोईपण डाकुओं की बहन दीकरीना रक्षण माटेनी प्रतिबद्धता आजे पण वखणाई छे। त्यारे नारीना सन्मानू रखोप्पू करवा माटे पोताना साथीने पण जाळ साथे बांधी जीवतू सळगावी देनार डाकू पंचमसिंह कहे छे कि सतत 3 वर्ष सुधी खुल्ली जेलमां ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालयनी टीम द्वारा जीवन परिवर्तनू शिक्षण मळता तेओ तेमज तेमनी साथेना तमाम 556 खूंखार डाकुओना जीवनमां અનપેક્ષિત રીતે આમૂલ બદલાવ આવી જતા હાલ મોટા ભાગના ડાકુઓ ડાકુગીરી છોડી સંત જેવું નિર્મળ જીવન જીવવા લાગ્યા છે। બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ડાકુ પંચમસિંહે તેમની જીવનયાત્રા પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો। इन शर्तों के आधार पर हम 556 डाकुओं ने सन 1972 में समर्पण किया था। उस समर्पण की आवाज भारत में का सारे विश्व में गूंजी थी, हजारों मीडिया देश विदेश का आया था। जब खुली जेल मंगाओं ने हमको रखा तो मेरे ऊपर न्यायालय के मुकदमा चले, तो मेरे ऊपर 100 कत्ल के आरोप थे, 200 पकड़ डकैती के आरोप थे। न्यायालय ने मुझे फांसी की सज़ा दी। लोकनायक जयप्रकाश नारायण ने अपील की, राष्ट्रपति ने फांसी की सज़ा को भी परिवर्तन कर दी। इसके बाद जब खुली जेल मंगाओली भोपाल के पास में रखा, तो प्रधानमंत्री इंदिरा गांधी ने ब्रह्मा कुमारी विश्वविद्यालय की बहन भाइयों को बुलाया और कहा था कि आपकी संस्था को हम जब ही मानूंगा, पहले डाकुओं का परिवर्तन करके दिखाओ। तो सरकार ने लोगों के लिए खाने पीने की व्यवस्था की थी, रहने की व्यवस्था की। 3 वर्ष तक खुली जेल मुंगावली में ब्रह्मा कुमारी विश्वविद्यालय की शिक्षाएँ दी गईं। इस विद्यालय की शिक्षाओं के द्वारा हम 556 डाकुओं के विचार बदल गए। सरकार ने 8 वर्ष में ही छोड़ दिया था। ये विद्यालय की शिक्षाएं एक समाज के लिए बहुत प्रेरणादायक शिक्षाएं हैं। आप सभी लोग आए, इस शिक्षाओं को धारण करें। ओम शांति। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર।
લાંબા પાંચમથી રવિ સિઝનની સિંચાઈ માટે દાંતીવાડા ડેમમાંથી છોડાશે પાણી. જોકે પાણીના ભાવમાં 7.5% જેટલો ધરખમ વધારો કરી દેવાતા લાભાર્થી ખેડૂતો લાલઘૂમ. ડીસા ખાતેના ટીસીડી ગ્રાઉન્ડ પર ઉત્તર ગુજરાતની પ્રથમ T20 પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ. 170 જેટલી સ્પર્ધક ટીમો વચ્ચે ખેલાશે રસપ્રદ મુકાબલા. પતિના દીર્ઘાયુ માટે બનાસકાંઠાને સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કડવા ચોથના વ્રતની કરાઈ ઉપાસના. પાલનપુરમાં પ્રજાપતિ સમાજની વ્રતધારી મહિલાઓએ કરી વિશેષ પૂજા અર્ચના. સતત 14 વર્ષ સુધી ચંબલની ખીણમાં ખોફનો પર્યાય બની ગયેલા ખૂંખાર ડાકુ પંચમસિંહની બીકે ન્યૂઝ ચેનલ સાથે ખાસ મુલાકાત. પરિસ્થિતિ જ વ્યક્તિને મજબૂર બનાવતી હોવાનો ડાકુ પંચમસિંહનો દાવો. તો અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.